કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે 2 મહિનાની આ નોકરીની હું કાપતી એક યાદ, એક પીછાણ મારા મનમાંથી ખસતી નહોતી. બિહામણું શરીર, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ, મંડિત ચહેરો. ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે મને ખબર જ ના પડી. જો દોસ્ત પ્રાંજલ, જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો એક જ માર્ગ છે, માથા ભારે બનો. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત વધારો અને એને નીચો નમાવો. આવી બધી વાતો તને સમજાય છે? ચીરિયાના ઝાડને જો, એકાદોમાં ખારા પાણી વચ્ચે એ કઈ રીતે પોષણ મેળવતું છે, ખોરાક ક્યાંથી લેતું છે, આવડું નવડું કઈ રીતે થયું છે, જીવન ટકાવી રાખવા માટે શું કરતું છે, આવું કઈ રીતે વિચાર કર્યો છે? આ છોડ નમૂન સૌથી પહેલા કાદવમાં ઊંડે જાય છે, જેથી છોડ ઉપર થડ મજબૂત બને. અંદર કાદવમાંથી વધારે પોષણ મળતું નથી એટલે ફરી પાછા એ મૂળ બહાર આવે છે અને પોતાના થડની આજુબાજુ પકડાય છે અને પોતાના કાંટા મારફત પ્રભાવમાંથી પોષણ મેળવે છે. તેમ છતાં આટલી જહેમતથી મોટા થયેલા માણસાઈથી ટટ્ટા ઉભેલા એ છોડને અમારા ઊંઘ ખાઈ જાય છે. આ તો જીવનનો ભેદ છે, માથા ભારે બનવું. આવી માફી, મમતા, કરુણા, પ્રેમ આ બધી ચોપડાઓની વાતો છે. હું તને મારી જ વાત કરું, અમે રણના કાંઠે રહીએ છીએ. રણ એટલે સાવ વાંઝે ધરતી. ત્યાં તને બાવળ, ચાણા, ઝાંખરા, ધૂળ, ડમરી સિવાય બીજું તને કઈ ના દેખાય, છતાં અમે અમારી આખી જાત ત્યાં રહે છે. તને શું કહું છું, અમારે ત્યાં આવો અને જો એ વાંઝની ધરતી ઉપર અમે કેવા તાકાતથી ઘર ઉભા કર્યા છે, તો અમને જોશે, તમારા જનાવરોને જોશે, તું મારા ઊંટને જોઈને જપ ખાઈ જશે. કેવા સાતવાન વફાદાર અને તાકાતવાન ઊંટ કેળવીએ છીએ અમે. બોલ, આવીશ? ખેલાને જ્યારે મેં આવવાની હા કરી ત્યારે મને સ્વપ્નમાં એક ખ્યાલ નહોતો કે હું આટલો જલ્દી બેકાર બની જઈશ. એ કિનારે કિનારે સાચો એ રણ બતાવી કેળાએ બનાવી હતી એ સુંદર મજાની એ ડુંગરાની કોતર પાસે હું આવી ગયો. મને દૂરથી એ સુંદર મજાની બે ટેકરીઓ વચ્ચે મુક્તા સૂર્ય જેવું ખેલાનું ગામ જોયું. કેળાના ખોરડા, કેળાનું ઘર, કેળા એના આંગણાની બહાર બનાવેલી બાર, બધું જ સુંદર, સુઘડ અને સ્વચ્છ હતું. કેળાનું ઘર આ છે કે તમે ક્યાંથી આવો છો, તમારે શું કામ છે? આવા આવા સવાલો પૂછી કેળાની સ્ત્રી દરવાજાની બહાર આવીને ઊભી રહી. શું એનું અકલંકિત સૌંદર્ય હતું? વાકડે સોનેરી વાળ, માછલી આંખો, મહેતા જાણે જેવું સુગોળ, સુદૃઢ અને સુંદર શરીર, બધું જ હતું. છતાં આ સુંદરતાની ઉપર પણ એક સુંદરતાથી એક એવું ઓપ હતું જે ઓપ જોઈને મારું સતત ચાલતું મન, મારું સતત વિચાર કરતું મન બે ઘડી માટે અપંગ બની ગયું. એમણે છાસ અને રોટલો ખવડાવ્યા. અહીં એસ અને આરામ હતા, સમૃદ્ધિ હતી. બારાક દિવસ ફરતા અને રાત્રે ઊંઘવા આવતા ભૂખ્યા લોકો જેવો ઘેરો ભૂખ્યો નહોતો. ભગવાને એને સ્ત્રી, ઘર, ઊંઠ અને ઘણી બધી સંપત્તિ આપી હતી. પેલાને ઘણા લાંબા સમય પછી પેટ પૂરતું મને ખાવા મળ્યું હતું. રણમાં રહેવા વાળા હોય જિંદગીનો ભેદ હું તને બતાવીશ.
કહ્યું ને, અમે સુખી રહેતા જાકરથી ધરતી ઉપર કેવા લાયકાતથી રહીએ છીએ, કાબેલિયતથી રહીએ છીએ. અમારી તાકાત, અમારી બુદ્ધિ, અમારી માટી, ત્યાંના ચારે ઝાંખરા, એ ધૂળ ભંડોળ રણ, ઘણી બધી વાતો મેં તને કરી છે, એ બધું જ હું તને આજે બતાવીશ. આટલું કહીને ઘેરો ફરી પાછો જતો રહ્યો. થોડી વાર પછી મને ઝાંઝરનો અવાજ સંભળાયો. શું કહો છો? હા, હું જવાનું છું ને, એની સાથે જવાનું. હું શું કહું છું સાંભળો છો? હું શું કહું છું? તમારું નામ શું છે? મોંઘી. અરે સાંભળો, અરે હું શું કહું છું મોંઘી, તમે આ વાત અધૂરી મૂકીને ક્યાં જાઓ છો? હું તમને એમ કહું છું, હું એમની સાથે ન જાઉં કે જો દોસ્તાનજી, આ મારા ઊંટ જો, આ ઊંટ ઉપર આજે હું તને 25 ગાઉ ફેરીને લાવીશ. આ ઊંટ રસ્તામાં એક વખત બરાડે પગ મૂકતા જાત્રે ને સવારીમાં કઈ અવળ ચંડાઈ કરે તો આ ખેલાના નામ ઉપર થૂકજે. આજે તને ખબર પડશે કે આ ઊંટ એ કેવું જાતવાન પ્રાણી છે. પણ આપણે જવાનું ક્યાં છે? જહન્નમમાં જવાનું છે. આવીશ ને? નહીં આવે. તું પણ તારે પેલા મારી સાથે ચોખટ કરવી પડશે. આપણે જવાનું ક્યાં છે તો મને ખબર પડે ને. તો એમ બોલે બરાબર છે. જોખમ ખેડવા જવાનું છે. હું જયારે જયારે જોખમ ખેડું છું ત્યારે જોખમ હંમેશા હારે છે, યાદ રાખજે. બીજું કોઈ હોત તો મેં કહી દે કે આ રોટલો ખા, આ મેં રસ્તો છે હાલતી પકડ. તારા જેવા નામતો માટે આ સુખી રહેતા જમીન ઉપર કઈ કામ નથી. નહીં, હું તને ઓળખું છું, તું નામ જ નથી, તું પ્રાણજીવન છો. પ્રાણજીવન મારે તારી જરૂર છે. તું આ પાડીશ તોય, તું ના પાડીશ તોય હું તને લઈ જઈશ. જો તું ના પાડીશ તો હું તને પરાણે બળજબરીથી લઈ જઈશ. મારું હંમેશા માનવું એવું છે કે માણસ જાત સમજાવટ કરતા જુલમથી વહેલા વશ થાય છે. ઉંદરું મરી ગયું છે એને સાફ કર, ત્યાં માટીનું દીપન કર. તું પાછી છો? નહીં, પાછી નથી, તું ચતુર છો, ચતુર. પણ યાદ રાખજે, તારા જેવા ઘણા ચતુર લોકોને પાછી બનતા જોયા છે. ગુલામી એવો ગમી જાય એવો શબ્દ છે પ્રાણજીવન. આ તારું રોજનું થયું છે. રોજ એકની એક વાત નીકળાય છે. નમતી બપોરે તૈયાર રહેજે. આટલું કહી પોતાનો ઊંટ લઈ જાવા બહાર નીકળી ગયો. સાંભળો ને મોંઘીબેન, તમારે કોઈ છોકરું નથી કે? બહુ
બપોરને રમતા વધારે વાર ન લાગ્યો. જોરથી કેલાના આંગણાનો એ જાબો ખુલ્યો. સૌથી પહેલા કેલો અંદર આવ્યો ને પછી હું પાછળ ઉડાવ્યો. આ બાજુ મમ્મી દોડતી દોડતી બે હાથે ઉંચકીને દૂધનું ભરેલું તપેલું એ ઊંટની આગળ મૂક્યું. ઊંટ એ દૂધ પીરો તો ત્યાં સુધીમાં એ ઘીમાં ડુવાડેલા ગોળના કાંગડા મોંઘીએ મૂકીને ખવડાવતી રહી. મને ને પેલાને એક પૂરતું ખાવાનું આપ્યું. અમે બંને હું ને ઘેરો બંને ઊંટ ઉપર બેઠા. મોંઘીએ ફરી પાછી એને પેલાને કટારીને બંદૂક આપી. ઊંટ સફાળો ઊભું થયું અને જોત જોતામાં તો એ ઊંટ ગામની આગોળ ઓળંગીને એ અખાટ રણના મેદાનમાં દોડવા લાગ્યું.